सहजानंद स्वामी महाराज की जय। एक आचरज सरखूं रे के अमने लागे छे, तारी मूर्ति जो तारे के कामना भागे छे, कामना भागे छे। एक आचरज सरखूरे के अमने लागे छे, एक आचरज सरखूरे के अमने लागे छे, एक आचरज सरखूरे के अमने लागे छे, एक आचरज सरखूरे के अमने लागे छे। तारी मूर्ति जो तारे के काम भागे छे, तारी मूर्ति जो तारे के काम મન મારું ગયું ગળી, દુઃખની મરમલડે મન મારું ગયું ગળી, રે સાજ દિલની રે કે તી કમતર તટળી, સાજ દિલની રે કે તી કમતર તટળી, રે સાજ દિલની રે કે પ્રીતમ તર તટળી, ચાળે રે કે ચિત્ત મારું ચોર્યું છે, નૈણાને ચાળે રે વાલા ચિત્ત મારું ચોર્યું છે, તારા નૈણાને ચાળે રે કે ચિત્ત મારું ચોર્યું છે, તારા નૈણાને ચાળે રે કે ચિત્ત મારું ચોર્યું છે, મીઠું બોલીને મોહન રે કે કાલ જ ખોર્યું છે, બોલીને મોહન રે કે કાળજ કોર્યું છે, મીઠું બોલીને મોહન રે કાળજ મારું કોર્યું છે, મીઠું બોલીને મોહન રે કાળજ મારું કોર્યું છે, તારા હાથને લટકે કે મન મારું હાથને લટકે રે મન મારું મોયું છે, મારા હાથને લટકે રે કે મન મારું મોયું છે, ઘડી કરુણાની દ્રષ્ટિ રે કે સામું જોયું છે, ઘડી કરુણાની દ્રષ્ટિ રે કે સામું જોયું છે, ઘડી કરુણાની દ્રષ્ટિ રે સામું તમે જોયું છે, હરી કરુણાની દ્રષ્ટિ રે કે સામું તમે જોયું છે, સામું તમે જોયું છે, સામું તમે જોયું છે, તારી મૂર્તિ મોહન રે ચિંતવતા ચિત્ત માયે, તારી મૂર્તિ મોહન રે ચિંતવતા ચિત્ત માયે, તારી મૂર્તિ આ તારી મૂર્તિ મોહન રે ચિંતવતા ચિત્તમાયે, તારી મૂર્તિ મોહન રે ચિંતવતા ચિત્તમાયે, આ મારા દલડાની દાજુ રે સમીને શીતળ થાય, મારા દલડાની દાજુ રે સમીને શીતળ થાય, મારા દલડાની દાજુ
पाए रे शांति न थाय सगी बीजे कोटि उपाय रे के शांति न थाय सगी अटे मुकिन दि धोरे गोविंद बिना गमे प्रगट पीयुविना जो आल पंपाड़ रे के प्रगट पीयुविना जो आल पंपाड़ रे के प्रगट पीयुविना जो आल पंपाड़ रे के प्रगट पीयुविना सुख नावे शरीर रे के उनटो थाय अन्या सुख नावे शरीर सुख नावे शरीर रे के उलटो थाए अन्या सुख नावे शरीर रे के उलटो थाए अन्या ते तो के दिन करिए रे के तमने मुकी हरी तो के दिन करिए रे के तमने मुकी हरी ते तो कदिन करिए रे तमने के हरी आगे तो के दिन करिए रे तमने मुकी हरी स्वामी निष्कुलानंद नारे ये भी मारे आती खरी स्वामी निष्कुलानंद नारे के भी मारे आती खरी स्वामी निष्कुलानंद नारे के भी मारे आती खरी स्वामी निष्कुलानंद नारे के भी मारे એવી મારે આટી ખરી એવી મારે આટી ખરી એક આચરજ સરખું રે કે અમને લાગે છે એક આચરજ સરખું રે કે અમને લાગે છે તારી મૂર્તિ જોતા રે કે કામના ભાગે છે તારી મૂર્તિ જોતા રે ખરું છે રે કે આંખે ઓળખાય છે એ હેત ઘણું છે રે કે આંખે ઓળખાય છે સામું જોતા શામળિયા રે કે ટાઢું તન થાય છે સામું જોતા શામળિયા રે કે ટાઢું તન થાય છે સામું જોતા શામળિયા રે કે ટાઢું તન થાય છે સામું જોતા શામળિયા રે કે ટાઢું તન થાય છે લાડીલા હે લાડીલા અમને રે કે લાડલા
चढ़ाओ तो हाल वधारे छे की वाणी मुखनी रे के वाल वधारे छे मीठी वाणी मुखनी रे वा हाल वधारे छे मीठी वाणी मुखनी रे के वाल वधारे छे सुनता काज मारा रे के सर्वे सुधारे અતિ ભાવનું ભર્યું રે દલ તારું દિસે છે અતિ ભાવનું ભર્યું રે કે દલ તારું દિસે છે અતિ ભાવનું ભર્યું રે દલ તારું દિસે છે અતિ ભાવનું ભર્યું રે કે દલ તારું દિસે છે લાડીના અમને રે લાડ લડાવો લાડીલા અમને રે કે લાડ લડાવો છો આંગણીએ આવો છો આંગણીએ આવો છો પતિને તસહી તેરે અમ ઘેર આવો છો અતિ હેત સહી તેરે કે અમ ઘેર આવો છો અતિ હેત સહી તેરે અમ ઘેર આવો છો અતિ હેત સહી તેરે કે અમ ઘેર આવો છો પ્રેમાધીન પાતળિયા રે કાન તમે કહાવો છો પ્રેમાધીન પાતળિયા પાતળિયા રે કાન તમે કાવો છો પ્રેમાધીન પાતળિયા રે કે કાન તમે કાવો છો લાડીલા અમને રે કે લાડ લડાવો છો લાડીલા અમને રે કે લાડ લડાવો છો લાડ લડાવો છો મોટા મોદીને ધ્યાને રે કે મૂરત નાવે તારી મોટા
के मूरत नावे तारी मोटा मोनी ने जाने रे के मूरत नावे तारी कौन पुण्य प्रतापे रे के प्रीत पीयू थई मारी कौन पुण्य प्रतापे रे के प्रीत पीयू थई मारी कौन पुण्य प्रतापे रे प्रीत पीयू थई मारी कौन पुण्य प्रतापे रे શામળિયા રે દુખી દાસી જાણી છે સુખ આપ્યું શામળિયા રે દુખી દાસી જાણી છે સુખ આપ્યું શામળિયા રે દુખી દાસી જાણી ને સુખ આપ્યું શામળિયા રે કે દુખી દાસી જાણી છે લાડીલા એ લાડીલા અમને રે લાડ લડાવો છો લાડીલા અમને રે કે લાડ લડાવો છો આંગણીએ આવો છો આંગણીએ આવો છો ધર્યા સ્વામી નિષ્ફળાનંદ
વાલા ભક્તો, આજે એક ભક્તને ધામમાં જવા માટેની ધૂન કરવાની છે. મણિબેન છગનભાઈ ડુંગરાણી, ઉંમર વર્ષ 105. બોલો લ્યો, 105. મૂળ ગામ માંડવદાર, તાલુકો ગઢડા. આપણા માંડવદાર વાળા દાદા બેઠા છે, ઓળખશે. કાળુભાઈ ઉગામેડી વાળાના બેનના સાસુ છે. તેઓ ઉંમરના કારણે પથારી વચ્ચે છે. તેમના દીકરા ધીરુભાઈ કેવડાવે છે કે મહારાજ એમને ધામમાં લઈ જાય એવી પ્રાર્થના ધૂન કરશો. પરિવાર બધો સત્સંગી છે. ધીરુભાઈ ક્યારે ખવાની કથા સાંભળે છે. ધૂન નિમિત્તે આજે એમને કુંડળધામ તથા કાલીબાગ વડોદરા સંતોન રસોઈ આપી છે. ધીરુભાઈને વિનંતી કે ક્યારેક જ કેમ સાંભળો છો, રોજ કથા સાંભળો ને વાલા. તો આપણે ધૂન કરીએ, ભાવથી પ્રાર્થના કરીએ. સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ રે મારા સ્વામી નારાયણ. સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ વાલા, સ્વામી નારાયણ. સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી નારાયણ, સ્વામી
સ્વામી નારાયણ ભગવાન કૃષ્ણચંદ દાસ અબ ઇધર આઈએ ના મેં તો બંગાળી ભાષામાં કુછ સમજતા નહીં આપકે પિતાશ્રી નિમાઈ દાસ આજ ઝૂમ મેં ઉપસ્થિત હૈ આપ જૈસા ભક્ત કૃષ્ણ દાસ કે પિતા બહુત બડા ભગવાન કા ભક્ત હૈ ઇસલિયે મુજે उनका दर्शन करने की भावना हुई इसलिए मैंने जूम पे बुलाया तो निमाई दास जय स्वामी नारायण अनम्यूट होइए हाँ जी जय स्वामी नारायण जय श्री कृष्ण आपका स्वास्थ्य कैसा है नो हम जा तू के हूँ कैसे জিজ্ঞেস করছে যে কেমন আছো ভালো আছো কিনা ভালো আপনার আশীর্বাদে আপনার স্বামীজির আশীর্বাদে ভালোই আছে আচ্ছা স্বামী কে আশীর্বাদ ছে স্বাস্থ্য अच्छा है ऐसा कुछ कहा मैं आप पर बहुत प्रसन्न हुआ आपके परिवार पर क्योंकि दिल के टुकड़े जैसे ये आपका जो पुत्र है उनको आपने यहाँ संतों की सेवा में आशीर्वाद लेने के लिए भेजा इससे हम बहुत खुश हुए इतने दूर कभी वो आए नहीं थे पहली दफ़ा आए और हमको ऐसा लगा कि आपके दिल में जो भगवान है उन्होंने ही आपको प्रेरित किया कि गुजरात में कुंडल धाम नामक एक स्थान है
वहाँ संतगण भक्तगण बहुत लोग रहते हैं और प्रभु जी की भक्ति करते हैं, तो हमारा बच्चा वहाँ जाएगा, बजाएगा, आशीर्वाद पाएगा, जिससे उनकी बहुत उन्नति होगी। ऐसा कुछ भगवान ने विचार तुम्हारे दिल में, आपके परिवार के दिल में रखे होंगे, जिसकी वजह से ये कृष्ण चंद दास को आपने यहाँ भेजा। की बोले से पूछते पे बोलछे जे हिंदी उनको समझ में आता है लेकिन बता नहीं सकते, ऐसा ठीक हाँ, बोल नहीं पाते। सब कुछ समझ लिया। हम बड़े खुश हुए हैं, बहुत अच्छा बजाते हैं, प्रभु को प्रार्थना करते हैं। हाँ जी, अपना दिलसोन एवं हमार छेले जे अपनार काछ शिखेछे एटाई आमरा खूब आनंदित गर्वित। बता रहा है कि आपके आशीर्वाद मिला और मैं इतने दूर से यहाँ आया आपके आशीर्वाद लेने के लिए, ये उनका बड़ा सौभाग्य है, ये कह रहा है। बहुत अच्छा, बहुत खुश हुए। जी जी ठीक है विराज जी। और आज हमारे भाई श्री बहुत अच्छा गाना गाते हैं, क्लासिकल, रुद्र भाई, तुम्हारे विदेश जाऊँ से तो इंडिया में ज रहू से सत्संग जोड़े रहू से बहुत सारू गाओ छो। कोनी पासे आशीर्वाद छे महाराज ने? एम कोनी पासे सीख्या? हूँ पंडित अजय चक्रवर्ती जी पासे। ओह बहुत मोटा पंडित। हाँ सारू थे, भगवान ने राजी करवा गाजो। हाँ 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 बहुत सारू। वर्णिवेश रमणीय दर्शनम मंदहासरुचिरानना पूजितम सुरनरोत्तमेर मुदा धर्मनंदनमहं विचिन्तये। विक्रम संवत 2080 जेठ वद योगिनी एकादशी छे। आज तारीख 2/7/2024 मंगलवार श्री स्वामीनारायण मंदिर कुंडल धाम भजन प्रकाश हॉल स्टेज में थे सिंहासन में विराजमान वाला महाराज, नाना महाराज, हरिकृष्ण महाराज, सर्वे संतो अने भक्तो। आज अपने शिक्षापत्री भाष्य की कथा में 121 कथाभाग आया छे अने पवित्र एकादशीनो दिवस छे, व्रतनो दिवस छे, आपणे बधा व्रत करीशुं, व्रतना अंगभूत रात्रे जागरण करीशुं। जागरणमां आपणने आजे दयाळु स्वामी कथावार्तानो लाभ आपवाना छे। तो दरेक वाला भक्तो लाइव कथामां जोडाय अने कथावार्तानो लाभ ले। विशेषमां आजे आ जेठ वद एकादशीने दिवसे नीलकंठ वर्णी अने सद्गुरु श्री रामानंद स्वामीनो प्रथम मेळाप 1856 સાલમાં પીપલાણા મુકામે થયો હતો। આજે ગુરુ શિષ્યનો મિલન દિન છે। ભગવાન સ્વામિનારાયણ અને રામાનંદ સ્વામી પહેલા વહેલા પીપલાણામાં ભેળા થયા હતા। વાલા ભક્તો, કથામાં આપણે આગળ વધીશું। શ્લોકની એક એક વાતને શતાનંદ સ્વામી અને ભાષ્યકાર આપણા સામે વધારે સ્ફુટ કરીને મૂકે છે, વધારે વધારે હૃદયે જીવવત જીવે યો અંતર્યામી તયા સ્થિતઃ જ્ઞેય સ્વતંત્ર ઈશો સૌ સર્વ કર્મ ફલપ્રદ। તો આપણે અંતર્યામી વિશે બધું ઘણું સાંભળ્યું। હવે જીવની જેમ એમ દ્રષ્ટાંત આપવાનો શો હેતુ, એમ પ્રશ્ન ઉઠાવીને
ભાષ્યકાર આપણને વિશેષ પ્રકાશ આપવા માગે છે. એના પહેલા થોડું કથા રિવિઝન કરીએ તો વધારે સારું. એટલે કનુભાઈ ને પૂછીએ. કનુભાઈ બોલો. જય સ્વામી. જય સ્વામિનારાયણ. પછી પરમહંસો બોલ્યા જયારે ભગવાન ને અંતરગામી જાણીને એની મર્યાદા નથી રાખતો તો એને ભગવાન નો નિશ્ચય છે જ નહીં. પછી સજી મહારાજ બોલ્યા એને નિશ્ચય તો નથી પણ ઉપરથી પાખંડ જેવી ભક્તિ કરે છે ત્યારે એનું કલ્યાણ થશે કે નહીં. ત્યારે સંતો બોલ્યા કે એનું કલ્યાણ હરગી જ નહીં થાય. થયું નહીં કયો. ભગવાનની અષ્ટ પ્રકારની મૂર્તિ અને ભગવાનના સંત એમાં ભગવાન રહ્યા છે, સાક્ષાત રહ્યા છે, માટે એની મર્યાદા રાખવી જોઈએ. જે રાખે નહીં ફેલફતુર કરે ને ગમે એમ બોલે તો એને ભગવાનનો નીચે છે કે નહીં તો કે નથી, તો એનું કલ્યાણ થશે કે નહીં થાય તો કે નહીં જ થાય. એની ભક્તિ તો પાખંડ જેવી છે. આવું આવ્યું તો ખોટું નથી. હાલો આજે સાધકો પાર્ષદો અને મુમુક્ષુનો વારો લઈ. ગુરુજી કાલે વાત કરી હતી કે જે ભગવાનને અર્થે કરે એને ભક્તિ કહેવાય. વાહ. કાલે ગુરુજી વાત કરી હતી જેમ આ દેહ છે તે જડ છે, એમાં આત્મા રહ્યો છે તે ચેતન છે, પણ એમાં જે ભગવાન રહ્યા છે તે સદા સાકાર છે, મૂર્તિમાન છે. કેરુ ભગતને પાછું આપો, અમારે થોડું કેને પૂછ. ભગવાનને અર્થે કરવું એને ભક્તિ કહેવાય એ કોણે એવું કીધું? ગોપાળન સ્વામી. ગોપાળન સ્વામી એવું કહ્યું ભગવાનને અર્થે કરવું એને ભક્તિ ભક્તિ કહેવાય. તો મારો તમને સવાલ છે, ભગવાનને અર્થે કરવું એટલે શું? એટલે ભગવાનને સુખ થાય આપણે કંઈ પણ કરીએ એનાથી. હા, તો ભગવાનને અર્થે એને જ કર્યું કહેવાય. ભગવાનને માટે કરવું, એના આનંદ ખાતર કરવું, એને સુખ દેવા કરવું, સુખ લેવા નહીં, એ જ સાચો પ્રેમ છે. પણ સવાલ એમાં એક એવો ઊભો થાય છે કે ભગવાનને અર્થે આપણે શું કરી શકીએ. એક સવાલ એ થાય કે તો મહાસમર્થ આનંદ મૂર્તિ છે, આપણે તો હાવ નાના જીવ. બીજો સવાલ એ ઊભો થાય કે ભગવાનને શું ઘટે છે તે આપણે કરી દેવાનું છે. ત્રીજો સવાલ એ ઊભો થાય કે ભગવાન ખુદ આનંદ સાગર છે, એને આપણે શું સુખ દઈ દેવાના, શું સુખ દઈ શકીએ, આપણી પાસે શું સુખ છે. થાય કે ન થાય સવાલ? હમ, ચાલો એનો ઉત્તર કરો. ઉત્તર ન થવાતો નહીં. ભલા માણસ, હાવ સીધી વાત છે કે ભગવાનના નિષ્કામ ભક્તનું ભક્તપણું જ આ છે કે પોતાના પ્રિયતમને આનંદ થાય, એને સુખ દેવા, એને સેવવા, જીવવું, એ ભક્તપણું છે. પ્રેમનું લક્ષણ જ આ છે, ભક્તિનું લક્ષણ જ આ છે કે એ કોઈ પ્રકારનો સ્વાર્થ રાખીને પોતાના ભગવાન કે પ્રિયતમ પાસેથી કશું ઈચ્છે નહીં, એને સુખ થાય એમ જ એનાથી ઓટોમેટિક જીવાય અને થાય, સોંપાવાય, સમર્પાવાય. આ છે પ્રેમનું લક્ષણ, ભક્તિનું લક્ષણ. ભગવાનને કાંઈ જરૂર નહીં વાલા, એ તો એના સુખે સુખી જ છે. પરંતુ ભક્ત છે તેના દિલમાં ભગવાન પ્રત્યે પ્રેમ હોવાથી અખંડ એને એમ જ થાય કે મારા ભગવાનને હું શું આપું, એને શું સુખ આપું, શું એને માટે કરું, એને કેમ ખુશ કરું, એને કેમ રાજી કરું. અને એવી ભાવના જેના હૃદયમાં નથી ભગવાનને રાજી કરવાની, અર્થાત સુખિયા કરવાની, એને હેલ્પ કરવાની, એની સેવા કરવાની, તો એ ભગત નથી, મતલબીઓ છે, સ્વાર્થીડો છે. ભગવાનને કંઈક જરૂર છે એટલે આપણે આપવાનું છે એવું નથી. સમજાણું? ઘણાના મનમાં એમ થાય કે ભગવાનને સુખ દેવાની વાત કરો છો, ભગવાનને ક્યાં તાણ છે તમે દેવાના છો. તો લક્ષ્મીનારાયણને, નરનારાયણ દેવને ધર્માદો દેવાની વાત છે, તેને તાણ છે એટલે આપણે આપવાનું છે. આપણે ભગત છીએ એટલે આપણે આપવાનું છે. તાણ હોય ને આપવાનું હોય એવું નથી. ચાલો આપો આગળ.
ગુરુજી કે મૂર્તિમાં મહારાજ અને સંતોમાં મૂર્તિના દર્શન કર્યા વિના છૂટકો જ નથી. જી ગુરુજી, વાત કરી કે ભગવાનને જો અંતર્યામી જાણ્યા હોય તો આપણાથી પાપ થાય જ નહીં. બરાબર. ગુરુજી કીધું હતું કે આપણે હું સેવા કરતા, ભગવાન આપણેથી વર્ષોથી સેવા કરે છે, જળ વાયુ શ્વાસ બધું ભગવાન જ આપે છે. ગુડ ગુડ. ગઈકાલે વચનામૃતમાં આવ્યું હતું કે અક્ષરધામમાં મહારાજ વ્યતિરેકપણે છે અને અન્વયપણે અનંતકોટી બ્રહ્માંડમાં ઈશ્વરજી આદિમાં છે. જો આપણે એવું દર્શન કરીએ તો અણુ અણુમાં આપણને ભગવાન દેખાય. વિપુલ ભગતે કીધું ને કે આપણે હું ભગવાનની સેવા કરવાની, ભગવાન આપણી સેવા કરે છે તે તો પરમ સત્ય છે. આપણને પ્રકાશે છે જ, ધારી રહ્યા છે, આપણો આત્મા છે. તેમ છતાંય સેવા એ જ મુક્તિ છે. એમ જે આપણે એની હું સેવા કરવાના, છતાં પણ આપણને જો એનામાં ભાવ પ્રેમ ભક્તિ થાય તો સેવા કરવાનું મન થાય કે ન થાય, એ જે ભાવના છે સેવા કરવાની, એ જ ભક્તપણું છે. સેવા તો આપણે શું એવા મોટાની શું કરી નાખવાના, શું કરી દેવાના, એ આપણી સેવા કરે, શ્વાસ આપણો એ ચલાવે છે. માટે એનો અર્થ એવો ન થાય કે એની શું સેવા કરવાની હોય, એવી કેમ વાત કરો છો, એવું ન કહેવાય. ભક્તનું લક્ષણ જ એ છે કે ભગવાનની સેવા એને ઓટોમેટિક થઈ જ જાય, ભગવાનને જેમ સુખ થાય એમ એને જીવાય જ જાય. ચાલો આગળ. કાલે ગુરુજીએ હળવદના લખુ વિપ્રની વાત કરી હતી કે એમણે એ તમાકુ ખાતા હતા અને જે ડબલી હતી એને ઉતારે મૂકી દીધી હતી, છતાં પણ મહારાજે અંતર્યામીપણે એ જાણી લીધું અને ડબલી ત્યાં સાક્ષાત દેખાણી. એટલે પછી એણે કીધું કે આ તો મારું કપટ હતું જે તમે મૂર્તિમાન મને અહીંયા દેખાડ્યું. અને પછી ભગવાન એ રીતના એને પોતાનો નિશ્ચય કરાવવાની સત્સંગીથી. ગુડ. કાલ ગુરુજીએ વાત કરી હતી કે આપણને જેમ છે એમ ભગવાનનો મહિમા થાય તો જ ભગવાનને અર્થે જીવાય, પણ આપણને જે એટલો મહિમા થયો નથી, મહિમાવાળા પોતાને માની લીધા છે, બહુ મોટી ભૂલ છે. ગુરુજી કે આપણે તો ભગવાનની આજ્ઞા પાડવી જોઈએ અને ભગવાનની ઉપાસના કરવી જોઈએ. ગુરુજી વાત કરી હતી કે ભગવાન અંતર્યામી પણ બધામાં રહીને નિયમન કરે છે અને ભગવાનને સદા સાકાર માની અને ભગવાનનું ધ્યાન ભજન ઉપાસના કરે છે, ભગવાનના સાધર્મીપણાને પામે છે. કાલ ગુરુજીએ કીધું હતું કે આપણે અને ભગવાનમાં થોડોક ડિફરન્સ છે કે આપણે આપણું દેહ છે એ સાકાર છે ને આપણે આત્મા છે તે નિરાકાર છે, તો એ જે સાકાર નિરાકાર પણ છે ભગવાનમાં અલગ છે કે ભગવાન પોતે સાકાર છે અને ભગવાનનું શરીર એવા આપણે બધા નિરાકાર છીએ. ગુડ. કાલ ગુરુજી વાત કરી હતી કે ભગવાન અને મોટા આગળ ક્યારેય કપાટ આપણું રહેવાનું નથી, તો છૂટું ખુલ્લું પડી જવાનું છે. ગુરુજી કે આપણે આપણા પણ મૂકી શકીએ તો ભગવાનની સાચી શુદ્ધ સેવા કરી શકીએ, કે બાકી તો ભગવાન જ આપણી સેવા કરે છે. ગુડ. ગુરુજી વાત કરી હતી કે વિષયમાં સુખ મનાય એની તાલપ લાગે તો ભગવાન ભૂલાઈ જાય. ગુરુજીએ કાલ વાત કરી હતી કે મોટા આગળ કપટ ન રાખો. ગુરુજીએ કહ્યું કે ભગવાનનો સાક્ષાત્કાર કરવો હોય તો ભગવાનની આજ્ઞા પાળવી જોઈએ અને ભગવાનની ઉપાસના કરવી જોઈએ. ગુરુજીએ વાત કરી હતી કે મહારાજના સમયમાં મહારાજે કૃપા કરીને ઘણા હરિભક્તોને નિશ્ચય પોતાનો કર્યો એ જ એમનું અંતર્યામું પણ દર્શાવે છે. સંકલ્પ પૂરા કરી પોતે પોતાનો નિશ્ચય કર્યો, સંકલ્પ કરીને આવે જો ભગવાન હોય તો આમ, તો મારા દયા કરીને નિશ્ચય કરાવવા માટે એણે જેમ સંકલ્પ કર્યો હોય એમ કરે, એમ ઘણાયને નિશ્ચય કર્યો. ચાલો હવે આગળ. જીવની જેમ જીવવત એમ જે શ્લોકમાં લખ્યું એના ઉપર પ્રકાશ પાડે છે ભાષ્યકાર. હૃદયે જીવવદ ઇતિ દ્રષ્ટાંત ગ્રહણાત તયોહો ઇવ અંતરમ અન્યોર વ્યજ્યતે. વાલા ભક્તો, શિક્ષાપત્રીના આ શ્લોકમાં આપણે જાણીએ છીએ હૃદયે જીવવદ જીવે યો અંતર્યામી તયા સ્થિતઃ. આમાં જીવવટ લખ્યું કહેતા હૃદયમાં જેમ જીવ રહ્યો છે તેમ ભગવાન જીવમાં અંતર્યામીપણે રહ્યા છે.
આ દ્રષ્ટાંત આપવાનો હેતુ એવો છે કે જેમ હૃદય અને જીવમાં ભેદ છે, જુદાપણું છે, હૃદય અને જીવ એક નથી, અર્થાત શરીર અને આત્મા એક નથી, પૃથક છે, અલગ છે, જુદા છે, તેમ જીવ અને જગદીશમાં ભેદ છે, એ એક નથી, એ જુદા છે. આવું બતાવવા માટે જીવવત એમ લખ્યું છે. વળી ભાષ્યકાર એવું કહે છે, વ્યાપ્યાત નિયમ્યાત દેહાત વ્યાપકો નિયામકો જીવ ઈવ. વ્યાપ્યાત નિયમ્યાત જીવાત વ્યાપકો નિયામક સર્વેશ્વર અન્ય ઇત્યેતત. અર્થાત વ્યાપ્ય તથા નિયામ્ય એવા દેહથી વ્યાપક તથા નિયામક એવો જીવ જેમ જુદો છે, તેમ વ્યાપ્ય તથા નિયમ્ય એવા જીવથી વ્યાપક અને નિયામક એવા સર્વેશ્વર પરમાત્મા જુદા જ છે. આત્મા સો પરમાત્મા એવું નથી, આત્મા એ જ પરમાત્મા એવું નથી, આત્મા અને પરમાત્મા અલગ છે. આવું સમજાવવા માટે જીવવત દ્રષ્ટાંત આપ્યું છે એમ કીધું. અર્થદીપિકામાં મહર્ષિ શતાનંદજી મહારાજ એવું કહે છે કે અત્ર જીવાનામ નિયમયત્વેન ઈશ્વરસ્ય નિયંતૃત્વેન ચોપદેશાત જીવેશ્વર ભેદ પારમાર્થિકઃ ઇતિ સ્વસિદ્ધાંતો નિરૂપિતો જ્ઞેયઃ. અર્થાત શિક્ષાપતિમાં અહીં જીવોને નિયામ્યપણે કહ્યા છે અને પરમેશ્વરને નિયંતાપણે કહ્યા છે. આમ કહીને જીવ અને પરમેશ્વરનો ભેદ વાસ્તવિક છે, પારમાર્થિક છે, વ્યવહારિક નથી, આવો પોતાનો સિદ્ધાંત નિરૂપણ કર્યો છે. આ વાત અહીં પૂરી થઈ. હવે જ્ઞેય સ્વતંત્ર શ્લોકમાં સ્વતંત્ર શબ્દ આવે છે, એ સ્વતંત્ર શબ્દને હવે પકડ્યો, એના ઉપર હવે પ્રકાશ આપવા માંડશે. પરમાત્મા સ્વતંત્ર છે. સ્વતંત્ર એટલે શું, કેવી રીતે સ્વતંત્ર, શેનાથી સ્વતંત્ર? એ સ્વતંત્ર છે તો પરતંત્ર કોણ છે, શા માટે પરતંત્ર છે, આ શા માટે સ્વતંત્ર છે, આ બધું શું છે, એમ ઊંડું 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 આ મોટા પુરુષો બધું ખોળી ખંખોળીને આપણને ભગવાનનું મહાત્મ્ય બતાવે છે. આટલું બધું ડીપમાં કોઈ આમ મોટી પારાયણોમાં કથામાં આપણે જઈ શકતા ના હોઈએ. આ તો આપણે શાંતિથી કાંઈ કામકાજ વગેરેના ઊંધ તમે બે હવારમાં ઊંડા ઊંડા કથા વાર્તામાં પડ્યા રહી, કાંઈ આપણે તો એવું છે નહીં હાથ દીએ પૂરું કરવાનું, બરાબર? તો અર્થદીપિકામાં શતાનંદ સ્વામી એવું કહે છે, સ્વતંત્ર શબ્દ લીધો હવે, સ્વ આત્મા તંત્રમ પ્રધાનમ યસ્ય તથોક્ત ઇતરાનાધીન ઇતિ યાવત. બીજાને આધીન નહીં, સ્વ એટલે આત્મા, તંત્ર એટલે પ્રધાન, એટલે પોતે પોતાના આત્માને જ આધીન, સ્વતંત્ર, સ્વને આધીન, એને કહેવાય સ્વતંત્ર. ખ્યાલ આવ્યો? શું? પોતે પોતાને જ આધીન, બીજાને નહીં. આવો અર્થ કર્યો. પરમાત્મા સ્વતંત્ર છે, અર્થાત બીજાને આધીન નથી, કહેતા પોતે પોતાને જ આધીન છે. હવે આપણી કઠણાઈ શું છે તમે જાણો છો? બહાર ન કહેતા, ખાનગી કહી દઉં, આનથી હું તું, આપણે પોતે આપણને આધીન નથી, આપણું આપણા ઉપર હાલતું નથી, વહેલું ઉઠવું હોય તે ઉઠાતું નથી,
ઇન્દ્રિયોગણ નિયમમાં લેવા હોય તો લેવાતા નથી. આપણે ધાર્યું હોય એવું આપણે આપણા ઉપર કરી શકતા નથી, એટલે આપણે આપણને આધીન નથી. એનો મતલબ ચોખ્ખો થઈ ગયો કે કોઈક બીજાને આધીન છીએ, જે આપણી પાસે ધાર્યું કરાવે છે. એ પછી માયા હોય તો ભલે, મહારાજ હોય તો ભલે, કે આપણા દોષો હોય તો ભલે, સ્વભાવ હોય તો ભલે, વાસના હોય તો ભલે, એ આપણને એની ઈચ્છા મુજબ જીવાડે છે, બધું કરાવડાવે છે, નાકા નહીં કપાવડાવે છે ને આજ્ઞા લોપાવડાવે છે. એટલે આપણે સ્વતંત્ર નથી એવું સાબિત થઈ ગયું, પરતંત્ર છીએ. હવે વાત એટલી છે કે આપણે પરતંત્ર છીએ પણ માયાને પરતંત્ર તો નથી, ભગવાનને જ પરતંત્ર છીએ. માયાને પરતંત્ર તો આપણે અજ્ઞાનને કારણે થયા છીએ. જ્યારે સાચું સમજાશે ત્યારે માયાનું આધીનપણું છોડીને કેવલ ભગવદાધીન આપણે રહેશું, જીવશું, અને એને જ કલ્યાણ કહેવાય છે. હવે આ વિશ્વમાં ઈશ્વર એકલા જ સ્વતંત્ર છે. સ્વતંત્ર કેટલા જણા છે? એક જ તત્વ સ્વતંત્ર છે, ભગવાન. આપણા બધાનું તંત્ર તો ઈશ્વરના હાથમાં છે, કંટ્રોલ. ઈશ્વર જ જગતનું શાસન તથા નિયમન કરે છે. એ જ શાસ્તા છે, એ જ નિયંતા છે. આના ઉપર આપણે એક વાર્તા સાંભળશું, બરાબર. રામજી શેઠે લખી છે, એક દિવસ મૂળજી શેઠ મહારાજના દર્શન કરવા કરિયાણા ગયા હતા. એટલે રામજી શેઠના કાકા મૂળજી શેઠ, જે વાતો લખી ને રામજી શેઠે એના કાકા થાય આ મૂળજી શેઠ, એ કરિયાણા મહારાજના દર્શન કરવા ગયા હતા. કાળુભા નદીને કાંઠે કરિયાણા ગામ ખરું ને મીણબાનું. અને મહારાજ એ વખતે કાળુભા નદીને કાંઠે સભા કરીને બેઠા હતા. તે સભામાં મોટા મોટા સંત તથા હરિભગત બેઠા હતા. તે એક તરફ સાંખ્યયોગી ને કર્મયોગી બાઈઓ પણ બેઠી હતી ને મહારાજ વાતો કરતા હતા. સર્વે સભા એકાગ્ર ચિત્ત થઈને શ્રીજી મહારાજની વાતો સાંભળતી હતી. તે વાતો કરતા કરતા મહારાજ ઊંચી દ્રષ્ટિ કરીને એક નજરે ઘણીક વાર સુધી જોઈ રહ્યા, પછી નેત્ર ફેરવી માથું ડોલાવીને વળી વાતો કરવા માંડ્યા. તે મહારાજે આવું કંઈક ચિહ્ન કર્યું કહેવાય. તેને સર્વસભાએ દેખ્યું પણ કોઈથી પૂછી શકાયું નહીં. પછી ઘણીવાર સુધી સભા રહી ત્યારે મહારાજે સૌને ઉઠવાની આજ્ઞા કરી. તે સર્વે ઉઠીને પોતપોતાને આસને ગયા ને મહારાજ પણ પોતાને પોઢવાને રહેવાને ઓરડે ગયા. અને રાત્રિના 10 વાગ્યાનો બરાબર સમય હતો તે ટાણે મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, મૂળજી શેઠ આદિ થોડાક ભક્તોજન મહારાજ પાસે બેઠા હતા. એ વખતે રાજભાઈ તથા જીવુભાઈ, લાડુભાઈ આદિ થોડીક બહેનો મહારાજને દર્શને આવ્યા. આપણા ગ્રંથોમાં તો થોડીક ડોસ્યુ મહારાજને દર્શને આવ્યા એમ લખે. અમે અમેરિકામાં ગયા ને તે ડોસ્યુ ડોસ્યુ કરતા એમાં જ્ઞાની ડોસ્યુ ને ગમ્યું નહીં. અમને ડોસ્યુ કેમ કહો, ફરિયાદ આવી હતી. કીધું ભાઈ હવે અમારે તો આમાં બધું ડોસ્યુ જ આવે છે, તો અમે થોડી ડોસ્યું છીએ. એટલે ભાઈ જે હોય તે, એટલે કે અમે થોડા ગરડા છીએ એમ. પણ હવે આપણે ત્યાં તો કોઈક નાની એવી દીકરી રસ્તામાં ઊભી હોય ને તો મોટા સંતો નીકળ્યા હોય તેને ભાળે, તેમ કે વળી ડોસીને એક બાજુ લઈ જાઓ. હોય હા નાની એવી, આપણા બધા વડીલો ડોસી જ કહેતા. આપણે આયા ડોસી શબ્દ ઉંમરને લાગુ પડતો નથી, માત્ર સ્ત્રીવાચક છે. શું? ઉંમરવાચક નહીં, એટલે દુઃખ કોઈ ન લગાડવું એમ કહ્યું. દર્શને આવતા પણ સંતોને બેઠેલા જોયા એટલે આ બધા બહેનો છેટે ઊભા રહ્યા. ને એક ભાઈ પાસે મહારાજને એવું કહેવડાવ્યું કે ડોસીઓને દર્શન કરવા આવું. તો એ પોતે જ ડોસીઓ બોલ્યા, આપણે શું કરીએ? શું કીધું કે મહારાજને કહો ડોસીઓને દર્શન કરવા આવવું છે. ત્યારે મહારાજે મુક્તાનંદ સ્વામી આદિ સૌ સંતોને કહ્યું કે સંતો ઉઠો, ડોસીઓને દર્શન આવવું છે.
ત્યારે તે સર ઉઠી ગયા. ને મૂળજી શેઠ તો મહારાજના ઢોલિયાના થડમાં જરા આડે પડખે થયા હતા, તે એમના રહ્યા. પછી તે સર્વે ડોશીઓ આવી મહારાજને પગે લાગી ને સૌ બેઠા, ત્યારે રાજબાઈએ હાથ જોડીને મહારાજને એમ પૂછ્યું કે હે મહારાજ, તમારી મરજી હોય તો અમારે એક વાત પૂછવી છે. તે પૂછીએ, પૂછો પૂછો. હે મહારાજ, એ સભામાં તમે બેઠા હતા અને ઊંચી દ્રષ્ટિ કરીને ઘણી વાર સુધી જોઈ રહ્યા અને નેત્ર ફેરવીને માથું ડોલાવ્યું ને એ બધું જે તમે કર્યું સમસ્યાને સંજ્ઞાને ચિહ્ન, એ હું કર્યું. ત્યારે મહારાજ બોલ્યા, જે સાંભળો, અમારે દર્શને બધા મોટા મોટા આવ્યા હતા. એમ કોણ કોણ આવ્યા હતા? તો કે ભરતખંડના રાજા આવ્યા હતા, લોકેશ એવા કમલાસન આવ્યા હતા, ગંગાધર આદિ બ્રહ્માંડના મોટા મોટા અધિષ્ઠાતાઓ આવ્યા હતા. બોલો, નારસન ગાદી ગાદી મોટા મોટા ઘણા ઋષિ પણ આવ્યા હતા. ને તમને બધાને થોડીક વાર રહ્યા એમ જણાણું, પણ એ તો અહીંયા ઘણા કાળ રહ્યા. કાળનું જો કેટલું બધું ડિફરન્સ વાળું કામકાજ છે, આમાં આપણને સમજણ પડે કહો. અને અમે નેત્ર ફેરવા, તે ઘણા બ્રહ્માંડના અધિષ્ઠાતાઓને ફેરવીને ગયા. ઘણા બ્રહ્માંડોના મોટા મોટા અધિષ્ઠાતા સંચાલકો રણી ધણીને ફેરવા, બદલી કરી બધાની, ટ્રાન્સફર કહી છે ને આપણે. અને પછી અમારી આજ્ઞા લઈને હવ પોતપોતાને સ્થાને કહી ગયા. એમ મહારાજે એ ડોશીઓ પાસે વાત કરી. પછી સર્વે ડોશીઓ મહારાજની આજ્ઞા લઈને ઉઠી નીકળી ને મૂળજી શેઠે એ સર્વે વાત સાંભળી ને એના એ ઠેકાણે રાત્રિ હોઈ રહ્યા. મૂળજી શેઠ પાણીયા ને ડાયા બહુ, અમારે કાળુભાઈ નદીએ નાવા ગયા તે કાયમ તો હરિભગતને આરે નાવા જાય, તે દિવાળી ચાય ને સંતને આરે આવ્યા, તે સ્વામી મળ્યા. સમજ્યા? એને પૂછ્યું કે ઓલું કાલે સાંજે આમાં મહારાજે કર્યું હું કે તમે મહારાજ ભાઈ વાત સાંભળીને આવ્યા છો ને, મોટા મોટા આવ્યા હતા એ, કે તમને ખબર છે? તો કે અમને ખબર જ છે, એટલે તમે કઈ પૂછતા નથી. તો એ મૂળજી શેઠને એમ થયું કે મારા આ સાધુ બધું જાણે, ગજબની વાતો છે ને. બસ આ વાતમાંથી આપણે એટલું સમજવાનું છે કે ભગવાન કોઈને આધીન નથી. બીજા મોટા મોટા બ્રહ્માંડાધીશો પણ ભગવાનને આધીન છે. ભગવાનની કોઈ અક્ષરધામમાંથી બીજા ધામમાં બદલી કરી શકે? ભગવાન તો કરી નાખે. બોલો, અહીં ત્યાં ને અહીં ત્યાં. અને મહારાજની બદલી અક્ષરધામમાંથી કોઈ દી થઈ જ નથી અને કોઈ દી થવાય નહીં નથી. એ અક્ષરધામમાં બેઠા બેઠા ઓફિસ છે નહીં, ત્યાંથી કોઈ એને ફેરવે નહીં. અને આપણે તો જ્યાં હોય ને ફરી ફરી નવે તો ઠાકીને લોંદો થઈ ગયા છીએ. હવે કાંઈક એક જગ્યાએ સ્થિર થાય તો સારું કે જ્યાંથી બદલી જ ન થાય. એટલે તો ભગવાન ભજવા માંડ્યા છીએ, સ્મરણ ઉપાડ્યું છે. ભાઈ ભાઈ, હવે જો આચાર્ય રઘુવીરજી મહારાજે એક ગ્રંથ લખ્યો છે, એ ગ્રંથનું નામ છે શ્રી હરિલીલા કલ્પતરુ. એનો સ્કંદ 5મો, અધ્યાય 8મો, શ્લોક 28, 29 ને 30 હું આપને સંભળાવું છું. કેમ જે એમાં ખુદ સ્વામિનારાયણ ભગવાને પોતે પોતાના મુખથી પોતાનું ભગવાનપણું સ્વતંત્રપણું કહ્યું છે, રાજી થઈને કહ્યું છે. એક વખત ગઢપુરમાં લાડુબાના ઓરડાની ઓશરીએ શ્રીજી મહારાજ બિરાજમાન હતા અને સર્વે સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી હતી. તે સમયે મહારાજે વાત વાતના પ્રસંગે સભાને સંબોધતા એવું કહ્યું, ઈશ્વરાણામ ચ જીવાનામ માયા પુરુષયોસ્તથા અહમ કાલાક્ષરાદીનામ સ્વતંત્રોસ્મિ નિયામકઃ. આવું બોલી ગયા. ગુજરાતી શું? તો અર્થ એવો કે સ્વતંત્ર એવો જે હું તેજ, હું પોતે જ જીવ, ઈશ્વર, માયા, પુરુષ, કાળ અને અક્ષરાદિકનો નિયંતા છું. આવું બોલ્યા. સ્વતંત્રોસ્મિ નિયામકોસ્મિ કાલ અક્ષરાદિનામ. આવું બોલ્યા. ગજબ કઈ નાખ્યો. તાર આમ વાત છે. ચક્રવર્તી મહિપાલાદ યથા ભૂપાદયો પરે ચકિતા નિર્ભરમ તસ્ય વશે તિષ્ઠંતી સર્વદા તથે તે નિખિલા મત્તો બિભ્યતો નિતરામ સદા મત પ્રાપ્ત વૈભવૈશ્વર્યા વર્તંતે મદ વશે ભૃશમ. અર્થાત મહારાજ કહે છે, સાંભળો બધા, જેમ બીજા ખંડિયા રાજાઓ વગેરે જે કોઈ હોય તે
ચક્રવર્તી રાજાથી ડરતા થકા સર્વ પ્રકારે તેમને વશવર્તે છે, તેમ મારા થકી વૈભવ અને ઐશ્વર્યને પામેલા, બધાને વૈભવ ઐશ્વર્ય સત્તા બધું મેં જ આપેલું, એવા જે તે સર્વે ઈશ્વરાદિકો તે મારાથી નિરંતર ભય પામી મને જ અતિશય વશવર્તે છે. આવો મહિમા ભગવાને પોતે પોતાના મુખે ગઢડામાં કીધો. હવે આ દાખલો જે દીધો ને, કેમ ચક્રવર્તી રાજાને આધીન ખંડિયા રાજાઓ વર્તે છે એમ, આ પૂર્ણ દાખલો નથી, થોડો અધૂરો કહેવાય, પણ આનાથી બીજો હારો કયો? તમે કહેશો કેમ અધૂરો? જો કે ચક્રવર્તી રાજા હોય અને બીજા ખંડિયા રાજા હોય તો ચક્રવર્તી રાજાથી બીને ખંડિયા રાજા એને આધીન વર્તે, બરાબર છે, પણ થોડું ઘણું તો મંધાર્યું કરે, થોડું ઘણું ખોટું હોય કરે, આધીન ખરા પણ ઝડબે સલાક નહીં. અને ભગવાનથી હૌ ઝડબે સલાક આધીન છે, હાય થાય નહીં, પાંદડું તૂટે નહીં, તરણું હલે નહીં. માટે આ દાખલો હાવ બેઠો બેઠો તો કઈ લાગુ પડે એવો નથી. રાજા પ્રજાવત એમ કહેવાય છે, જેમ રાજાને પ્રજા આધીન વર્તે છે એમ ભગવાનને બધું આધીન વર્તે છે. ભાઈ રાજાને પ્રજા આધીન વર્તે છે તોય ચોરી કરે છે, રાજા ક્યાંય હૂતો હોય, રાજાનો ખજાનો ફાડીને લઈ જાય, બોલો સાહેબ, એની જ પ્રજા, પછી સવારે જાગીને દોડાદોડી કરે તોય પકડાતા નથી. માટે રાજા પ્રજાવત કહેવું આમ બહુ કાંઈ સારું લાગતું નથી, તેમ છતાંય સમજવા માટે થોડુંક આપણને આમ દિશા સૂચન થાય કે આવું ભગવાનનું સ્વતંત્રપણું હશે અને આવું બીજા બધાનું આધીનપણું હશે, પણ અહીં તો સ્વતંત્રપણું એટલે મારો શબ્દ બોલું ઝડબે સલાક, હાવ સ્વતંત્ર, કાંઈ ન થાય જીવથી, સંકલ્પ ન થાય, ને અરે એનો પોતાનો પ્રકાશ એ ન થાય કે હું છું, આવું જ્ઞાન એ ન થાય, એટલા બધા જ ભગવાનને આધીન છે, મોટા મોટા પણ. તો હું અને તમે કયા ખેતરની મૂળી, બરાબર છે. આવી વાત કરી એમાં સતાનંદ સ્વામી કહે છે, એતેન કાલમાયોરપી નિયંતૃત્વમ વ્યજ્યતે, આ કહેવાથી એવું સૂચિત થાય છે કે તે પરમાત્મા કાળ અને માયાના પણ નિયંતા છે. જોયું? ભલે ભગવાન વેદવ્યાસે શ્રીમદ ભાગવત પુરાણમાં સ્કંદ છઠ્ઠામાં અધ્યાય નવમાં અને શ્લોક એકવીસમાં એવું સોખું લખી નાખ્યું, શું લખી નાખ્યું? દેવતાઓએ ભગવાનની પ્રાર્થના કરતા એમ કહ્યું કે વાયુ, આકાશ, અગ્નિ, જળ અને પૃથ્વી, આ પાંચ ભૂત અને તેમાંથી થયેલા લોક, બ્રહ્મા વગેરે અમે બધા જે કાળથી ડરીએ છીએ, દેવતાઓ કહે છે, અમે જે કાળથી ડરીએ છીએ અને તે કાળને પૂજીને બલિ ચડાવીએ છીએ, અમે ભોગ અર્પણ કરીએ છીએ, એવો જે તે કાળ, હે પ્રભુ, આપનાથી થર 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 ધ્રુજે છે, એટલા માટે આપ અમારા રક્ષક છો અને એટલા માટે અમે તમારે શરણે આવીએ છીએ અને તમારી ભક્તિ કરીએ છીએ. કેવી સરસ વાત કરી! નાના રાઠોડ દાદલની કાળ થકી મહારાજે રક્ષા કરી, એ વાત સાંભળવા જેવી છે. પરમ ચૈતન્યાનંદ સ્વામી કૃષ્ણજી મહારાજનું ચરિત્ર ઉર્ફે ગઢપુરની લીલાનું ચરિત્ર 183મું છે, જો સાંભળો, આમાં ઘણું સમજવા જેવું છે. ગઢડામાં એક વખત નાના રાઠોડ દાદલ માંદા થયા, મોટા રાઠોડ દાદલ સારંગપુરના, ગઢડામાં એ રહેતા હતા, એનું ઘર હતું ત્યાં, પણ આ નાના રાઠોડ દાદલ ગઢડાના માંદા થયા. તેને અંતકાળ વખત આવ્યો, તે મહારાજને બોલાવ્યા ને મહારાજ જોઈ કહે જે લો, આ નાના રાઠોડ દાદલનો જીવ અત્યારે બહુ નિર્વાસનિક થઈ ગયો છે, જો આ વખતે એનો દેહ પર છૂટી જાય ને તો તરત મુક્ત દિશાને પામે, બહુ અત્યારે નિર્મળ થયો જ જીવ. તે સાંભળીને દેવુબાઈએ ઘણો કકળાટ કર્યો, જોજો મહારાજ લઈ ન જતા, એ મહારાજ હમણાં તેને તમે ન લઈ જતા કેમ? તો કે હમણે એને પરણાવ્યા છે, થોડુંક જીવ બાય દો. પછી મહારાજ કહે જે, અરે રે જોત ખરા, આ સંબંધની લાળ બહુ ભૂંડી, હું બોલ્યા સંબંધની લાળ, આ વાત સમજવા જેવી છો, ગંભીરપણે લેજો, સંબંધની લાળ બહુ ભૂંડી, અમે સંબંધની લાળ તોડી છે એટલે તમને કહી છે,
તોડતા તોડતા અમારે જે જબર યુદ્ધ થયેલું માયા અરે મન અરે, એટલે તમને કહી સંબંધની લાળ બહુ પૂંડી છે. સંબંધની લાળ તો બહુ ભૂંડી છે જ્ઞાન, તે તૂટવી બહુ કઠણ છે, તોડો થઈ સાવધાન. પીતિ તોડજો રે જૂઠા જાણી કુટુંબ પરિવાર, આવું મહારાજ કે છે. બહુ આ લાળ તોડવી અઘરી છે એમ કહી એક અદ્ભુત વાત સંતો પાસે મહારાજે કરવા માંડી. મહારાજ વાતો કરવા માંડી. મહારાજ કે સંતો સાંભળો, બે રીતે જીવ નિર્વાસનિક થાય, પેચીદી ભૂંડી ચીકણી વાસના તોડ્યાના બે ઉપાય છે, એક તપ અને બીજું માંદગી બીમારી. બે ઉપાય છે, ભલભલી ચીકણી વાસના હોય ને તોય તૂટી જાય, આ બે નાથી. એક તપે કરી આ જીવની વાસના તૂટે છે, જીવથી છૂટી પડે, અને બીજું દેહને વિશે ઘણી પીડાએ કરીને વાસના તૂટે છે. સાંભળ્યું? માટે દેહમાં પીડા થાય ત્યારે મુજાવવું નહીં, ને મનમાં એમ વિચારવું કે હવે બધી વાસના તૂટશે અને હું છૂટો થઈશ અને ભગવાનમાં જોડાઈ જઈશ એમ માનવું, પણ નકર હોય 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 કરવું નહીં. એક તો તપે કરીને વાસના તૂટે જ્ઞાન, એક તો તપે કરીને વાસના તૂટે જ્ઞાન, એક તો તપે કરીને વાસના તૂટે જ્ઞાન. આજ એકાદશી છે ને, આ તપ કરશો એટલે થોડીક વાસના તૂટશે ખાવા પીવા. બીજું દેહની પીડા એ, બીજું દેહની પીડા એ, ભૂખ્યારી એટલે પેટ ભળે પીડા થાય એમાં થોડીક તૂટે, ન ખાઈ એમાં થોડીક તૂટે, પછી પીડા થાય એમાં થોડીક તૂટે. બીજો દેહની પીડા એ, બીજો દેહની પીડા એ, વાસના ટળે નિદાન, વાસના ટળે નિદાન, ઓ વાસના ટળે નિદાન, વાસના ટળે નિદાન. એમાંય તપે કરીને જે વાસના તોડવી એ ઘણા કાળની વાત છે, એમાં લાંબુ થાય, ઝટ ન તૂટે. અને દેહમાં પીડા પામવે કરીને જે વાસના તોડવી તે તો તત્કાળ તૂટી જાય, કારણ કે આપણે તપ કરીએ એ તો આપણે કરીએ ને, બહુ કાંઈ દેહને કારહો પડે એવું તો તપ આપણે ન કરીએ કે કેમ, જે મૂળ તો દેહ આપણને આપણો મનાય અને બહુ દુઃખ ન દઈએ કે, અને બીમારી આવે એ કાંઈ દયા રાખે, ફીણનો વાળી દે, ઘોટો વાળી દે, કિડનીમાં કે લીવરમાં પથરી થાય અને પછી જે પીડા ઉપડે હક ન લેવા દે, એવી કાંઈ આપણે આપણી જાતે દેહને તપ કરીને પીડા દઈ શકીએ ખરા? માટે તપે કરીને ઘણા કાળે નિર્વાસની થવાય, પણ જો ભોગા કાઢી નાખે એવી માંદગી આવે તો તત્કાળ વાસના બધી તૂટી જાય, એવું મહારાજ રાઠોડ દાદલ હુતા છે ત્યાં એને ઘરે સાધુને કહે છે, તમને નહીં કહેતા, સાધુ આગળ વાર્તા કરવા માંડી છે એમ આવ્યું હતું. એટલે આ બધી વાતો ગંભીરપણે લેવા જેવી છે, જો નિર્વાસનિક થવું હોય ને ભગવાન પાસે જવું હોય તો. અને અંતકાળ વખતે જેને વાસના તૂટી તે નિરન્મુક્ત થાય છે તેને દેહના સંબંધીને વિશે વાસના રહેતી નથી. દેહના સંબંધીને વિશે વાસના રહેતી નથી. તમામ ગ્રહસ્થ લોકોને માટે આ એક વાત ગંભીરપણે ધ્યાનમાં લેવા જેવી છે કે મારે મારા કોઈ દેહના સંબંધીમાં હેત તો નથી ને, આ જોવું પડે. કેમ જે કેટલાક ત્યાગીઓને પણ દેહના સંબંધીમાં હેત હોય છે, નથી તૂટતું. તો ગ્રસ્ત તો ભેળા રહ્યા હોય એટલે હેત કદાચ રહી જવા પામે, માટે સાવધાન રહેવું પડે. માટે આના ઉપર
પરમેશ્વરની મોટી કૃપા થઈ છે આ રાઠોડ દાદલ ઉપર. કેમ જે આને અત્યારે દેહના સંબંધીમાં ક્યાંય હેત નથી, આની બધી જ વાસના તૂટી ગઈ છે, આનો આત્મા અત્યારે નિર્મળ થઈ ગયો છે, અને અમારી માણકી ગોળીની એમણે ઘણી સેવા કરી છે, તેનું ફળ તેને અત્યારે પ્રાપ્ત થયું છે, સેવાનું ફળ પ્રાપ્ત થયું છે, એને લઈને એનો આત્મા શુદ્ધ થઈ ગયો છે. શુદ્ધિ કરવી પડે એવું નથી, માટે આ વખતે જો એનો દેહ છૂટે તો મુક્ત દિશાને પામે 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 એમાં કોઈ શંકા ને થાન નથી. હા તો એના હગાવાલા કેટાળાની અટાળાની મહારાજ રવા દીજો નોલેજ હતો. પછી મહારાજે નાના રાઠોડ ધાધલ સામું જોઈને હાકલ મારી એટલે તેની મૂર્છા ઉતરી ગઈ અને નાળીઓ પાછી વહેવા માંડી અને તેણે મારો મારો એમ બોલવા માંડ્યું. પછી મહારાજ કે હા 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 રાઠોડ, હું તને શું દેખાય છે, શું થાય છે, શું ઉંબળાય? ત્યારે તે બોલ્યા, મહારાજ આ હજાર માથાવાળો મહાકાળ તમારા નેત્રની દ્રષ્ટિએ કરીને થરથર ધ્રુજે છે અને આ ભાગ્યો જાય છે તે હું દેખું છું. એમ કહીને મહારાજને પગે લાગ્યા. આ છે મહિમા, ભગવાન સ્વામિનારાયણનો મહિમા. પછી મહારાજે તેના ઉપર પ્રસન્ન થઈ માથે હાથ મૂક્યા ને તૂટેલ આવરદા હાંધીને વધારે આવરદા આપી. એતેન કાલ માયયોરપી નિયંતૃત્વમ વ્યજ્યતે. આ કાળ માયાના પણ નિયંતા છે એવું આનાથી આપણે સમજ્યા. એ વાસના એ કાઢી નાખે ને કાળને ભગાડી મૂકે, આવા ભગવાન મળ્યા છે, સમજી ગયા? માટે ભજવા માંડવા. વળી ભાગવતમાં ભગવાન વ્યાસે એવું લખ્યું, સ્કંદ 5:18 શ્લોક 38, ઉત્તર કુરુ વર્ષ ખંડમાં પૃથ્વી દેવી ત્યાંના રહેવાસીઓ સહિત વરાહ ભગવાનની સ્તુતિ કરતા કરતા એવું કહે છે કે જેમ લોઢું જડ હોવા છતાં ચુંબકના સાનિધ્યથી ચાલવા ફરવા માંડે. રાઈટ, લોઢું હોય જડ, પણ લોટ ચુંબકના સાનિધ્યથી જડ લોઢામાં ચંચળતા આવે છે, હરે ફરે. તેમ સર્વના સાક્ષી એવા હે પરમાત્મા, આપની ઈચ્છાથી જડ માયા પોતાના ગુણોથી જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયને કરે છે. એમ જડ માયા ચેતન થઈ જાય. આવા સંપૂર્ણ ગુણોના અને કર્મોના સાક્ષી એવા હે ભગવાન, આપને અમારા નમસ્કાર છે. આ રીતે કાળ અને માયા પણ પરમાત્માને આધીન છે, પણ પરમાત્મા કોઈને આધીન નથી, એ સ્વતંત્ર છે. જ્ઞેયા સ્વતંત્ર ઈશો સૌ સર્વ કર્મ ફલપ્રદ. હવે થોડાક વચનામતના રેફરન્સ આપી દઉં તમને. વચનામત ગઢડા મધ્ય 21, દિવાન હોય તથા વજીર હોય તેનું રાજા ચાલવા દે એટલું ચાલે, પણ ન ચાલવા દે ત્યારે એક અણુ માત્ર પણ ન ચાલે. આ દાખલો બહુ પરફેક્ટ નથી. રાજા ગમે એટલું બળ કરે તો એ દિવાનને પ્રજા થોડુંક તો મન ધાર્યું કરી જ નાખે, પણ બીજો કયો દેવતાર. તેમ દેશ કાળ કર્મ માયા તેનું પરમેશ્વર ચાલવા દે એટલું ચાલે. આ પાકો, દેશ કાળ કર્મ માયા તેનું પરમેશ્વર ચાલવા દે એટલું ચાલે, પણ પરમેશ્વરના ગમતા બહાર અણુ માત્ર પણ ન ચાલે. માટે સર્વ કરતા સર્વ નિયંતા તે એક પરમેશ્વર જ છે, આપણા ઈષ્ટદેવ છે. વળી ગઢડા પ્રથમનું 64મું જુઓ, ભગવાન જે તે સ્વતંત્ર છે ને આત્માને અક્ષર તે તો ભગવાનને આધીન છે, પરતંત્ર છે. આત્માને અક્ષર બે બધા, અને ભગવાન જે તે અતિ સમર્થ છે ને આત્માને અક્ષર તે તો ભગવાનની આગળ અતિ અસમર્થ છે. એવી રીતે ભગવાન જે તે એ બેયના શરીરી છે અને એ બે જે તે ભગવાનનું શરીર છે કહેતા પૂર્ણતયા ભગવાનને આધીન છે. વળી આધારાનંદ સ્વામી કુત શ્રી હરિચરિત્રામૃત સાગરપુર સત્યવી તરંગ 98માં આવું લખ્યું છે, ભગવાન વિન જે તે ચાઈ તે સમર્થ રહેવું. ભગવાન વિના બીજો ગમે એવો સમર્થ હોય, અક્ષર લગહી જે તે ભગવાન કે આધીન. અક્ષર સુધીના બધા ભગવાનને આધીન છે, ગમે એવા સમર્થ હોય તોય આધીન છે. વર્તત સદા રહાય અક્ષર મે મોટપ તિનકર, દેખાવત હે તાય અક્ષર જૈસે કોટી કોટી.
જોઈ ભાઈ, ભગવાન કે એક એક રોમ તાકે હોત નહીં કોટિક લગ વાકે, ભગવાન સિવાય કોઈ ગમે એવો સમર્થ કહેવાતો હોય તો પણ શું, તો પણ શું, કેમ કે અક્ષર સુધીના જે કોઈ છે, જે કોઈ તે બધા જ સદા ભગવાનને પૂર્ણપણે આધીન વર્તે છે. અક્ષરની મોટે પણ ભગવાનને લઈને છે, અક્ષરની મોટે પણ ભગવાનને લીધે દેખાય છે. અક્ષર જેવા કરોડો કરોડ હોય તો પણ તે ભગવાનના એક રોમને તુલ્ય પણ થતા નથી. આ ભગવાનનો મહિમા, આવા ભગવાન છે, ગજબ છે ને. હવે આવો મહિમા સમજાણો હોય તો ભગવાનની ભક્તિ કેમ ન થાય, ભગવાનનું ધ્યાન ભજન કેમ ન થાય, ભગવાનની આજ્ઞા કેમ ન પડે. પણ આવો મહિમા સાંભળીએ છીએ, વિચારીએ છીએ, લખીએ છીએ, કહીએ છીએ, પણ હજુ જેવો જોઈએ એવો આત્મામાં એ સ્થિર નથી, જામ્યો નથી, સ્વીકારાણો નથી, પકડાણાનો નથી. વળી વટાવટ લોયા 13મું, પુરુષોત્તમ નારાયણ તે સર્વ કરતા છે, સર્વ કારણ છે, સર્વ નિયંતા છે. જોયું, સર્વ કરતા, સર્વ કારણ, સર્વ નિયંતા છે, અતિ રૂપવાન છે, અતિ તેજસ્વી છે, અતિ સમર્થ છે, અને કર્તુમ કર્તુમ મન્યથા કર્તુમ સમર્થ. ગજબ કહી નાખ્યો ને, બધું કરવાય સમર્થ છે, થતું હોય તો ન થવા દેવામાં સમર્થ છે, અને કાંઈક અચાનક ઊંધું મારી દેવું હોય તો એને ફાવે છે. તે જો પોતાની ઈચ્છામાં આવે, હજો આવે, જોયું, અન્યથા કર્તુમ સમર્થ. જો તે જો પોતાની ઈચ્છામાં આવે તો એ અક્ષરધામને વિશે રહ્યા જે મુક્ત, તે સર્વને પોતાના તેજને વિશે લીન કરીને પોતે એક જ વિરાજમાન રહે. આવું તો કોઈથી થાય જ નહીં, અને આ થાય તો અન્યથા કહેવાય. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ, કરી શકે, અને હુજે તો એ સર્વે મુક્ત તેમણે સેવા થકા એમની ભક્તિને અંગીકાર કરે ને એ સહિત બિરાજમાન રહે. અને જે અક્ષરધામને વિશે પોતે રહ્યા છે તે અક્ષરને પણ લીન કરીને પોતે સ્વરાટ થકા એકલા જ વિરાજમાન રહે. કોટી કોટી મુક્તોને પોતે જ ધારેલા રાખે, અને પોતાને મનમાં આવે તો એ અક્ષરધામ વિના પણ અનંત કોટી મુક્તને પોતાને ઐશ્વર્ય કરીને ધારવા સમર્થ છે. અક્ષરધામને કાંઈ એવો અહમ લાવવાની જરૂર નથી કે હું બધાને ધારી રહ્યો, એના વિના પોતે બધું એકલા ધારે. આમ આ બધો ભગવાનનો મહિમા છે. વાત ભગવાનની આપણે વાતો કરીએ છીએ ત્યારે પેલા માયાની કરી, આત્માની કરી, અને હવે ભગવાનની કરી. આલા ભક્તો, જો આવી રીતે ભગવાનને સ્વતંત્ર જાણ્યા હોય, આવો મહિમા ભગવાનનો વિચારીને દ્રઢ કર્યો હોય, તો તેમનો અપાર મહિમા અંદર વર્ત્યા કરે, અને એને લઈને ભગવાનમાં અપાર હેત થાય, એને લઈને વગર દાખલે એની મેળે ભગવાનનું સ્મરણ ભક્તિ થાય, અને ભગવાનને ગમે એવું આપોઆપ જીવાય. વળી કોઈ કપરા સમયમાં પણ ભગવાનના બળે નિર્ભય રહેવાય. બોલો, દેશકાળે નિર્ભય રહેવાય, પરમાત્માનો આશરો કરવામાં આ બધા ગુણ ખૂબ જ મદદ કરે છે. આવી બધી સરસ વાતો કરી વાલા ભક્તો, હવે ભગવાનના ભરોસે ભગવાનની રક્ષા, ભગવાનના ભરોસે ભગવાનની રક્ષા. ન સમજાણું, સમજાણું, એક શબ્દ આમાં એડ કરો એટલે તમને સમજાય છે. ભગવાનના ભરોસે ભગવાનભાઈની રક્ષા. કાલ બધાને ભાવથી જય શ્રી મારા સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડીના તારા, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, તમે મળ્યા તો સુખ છે જાજુ, મારે હૈયે વાળી
में अब आए देते संत हरी जन भाइयों देते सब है मोक्ष अनारी के ही स्वभाव अब भूल गए ते ही जम भावे हरि स्मरण करवो आत्मा मा हरि रूपन करवो परस्पर आ याद रखावो पढ़य ज्ञान भूली न जाओ पढ़य ज्ञान भूली न जाओ सहजानंद स्वामी महाराज नी सर्व भक्तों ने भाव थी जय स्वामी।